ઈસુ 5000 માણુને ખવડાવે. ઈસુ આપણા પુઠેરિયાને માણુને હિકાડવા ને સમજાડવા ઘણા બધા ગામોમાં મોકલ્યા. ને છે જહા ઈસુ હતો સહા પાસાયા, ને છે જુજુ કરલું છું બધું કઈ હમલાયું. પછી છે આરામ કરી હકે કરીક ને તલાવની હાંભીધળે લેકને જ્યો, ને છે બધા તીના ભેગા જ્યા. પણ ઘણા માણુ ઈસુ ને તીના પુઠેરિયાને હોળીમાં જતા ભાળ્યા. એ માણુ તીનુને ફેગાવા તીનુતા પહેલા સહા પહોંચી જ્યા. જેતા ઈસુ ને તીના પુઠેરિયા સહા પહોંચ્યા તેર માણુનું ઘણું જ મોટું ટોલું પહેલેથી જ સહા ઈસુની વાટ જોતલું. તેના ટોલામાં 5000 આદમી જ હતા. પોર્યા ને બૈરા તે અલગ. ઈસુ માણુને ફાલીકને વધાર દઈ આવી. ઈસુને લીધે એ માણુ ગોવાળ્યા વગરના ખેટા જહેલા હતા. તેને શું તીનુને હિકવાડ્યું ને તીનુમાં જે માંદલા હતા તીનુને વારો કર્યા. વેલા હે પુઠેરિયા ઈસુ નાયકને કહ્યું, હાવ વેલા હોઈ રહી, તેને માણુને મોકલી દે, ચાહે પહેના ગામોમાં જઈકને ખવાનું કરે તહીં. ઈસુ તીના પુઠેરિયાને કહ્યું, તહો તીનુને કચ્યું ખવાનું આપો, હમુ હિયું કકી કરી હકજે, અમે હાથે તે 5 રોટા ને 2 માછલી ત્રી ધોયું. ઈસુ તીના પુઠેરિયાને કહ્યું કે માણુને ખોળ પર પંગાતમાં બહી જવા કહો. પછી ઈસુ 5 રોટા ને 2 માછલી લીધી ને હરેક ઘમી ફાળ્યું ને ખવાના લીધે ઈશ્વરનો આભાર માન્યો. પછી ઈસુ રોટાના ને માછલીના ટુકડા કર્યા, ને છે ટુકડા માણુને આપવા કરીને પુઠેરિયાને આપ્યા, ને પુઠેરિયા ચુખવાનું બીજા માણુને આપતા જ્યા, ને ચુખવાનું નીકૂટ્યું, બધા માણુ પેટ ઠોકીને ખાધું ને આફરી જ્યા. ને પછી પુઠેરિયા વધારા ટુકડા ભેગા કર્યા ને તીનાની 12 સારલી ભરાઈ. નહીં બધું ખવાનું 5 રોટા ને 2 માછલી માથું હતું.